વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કેશોદના રંગપુરના સરપંચના પરિવારજનની દાદાગીરી સામે આવી છે. દાદાગીરી કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો. અરદાને લાકડીને ધમકાવતા હોવાનો વિડીયો વાયરલ થયો. પહેલા સરપંચ ઉર્મિલાબેન ભેટિયારથી ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આધાર કાર્ડની પૂછપરછ માટે ગયો તો અરદાર અને સરપંચના પૌત્રોએ અરદારને ધમકાવી દીધો. અરદારે સરપંચની સહી માટે ધક્કા ખાધા છે. અરદાર પાસેથી રૂપિયા લાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આધાર કાર્ડ માટે છે ને હું સરપંચ પાસે એને ગયો હતો અને એની છે ને એને મેં એને કીધું હતું કે મારે આમાં સહી અને સિક્કા કરવા છે. તો એની અમને બપોરે એની મને કીધું હતું કે બપોરે આવજે. એટલે હું બપોરેથી એની પાસેથી કેશોદ આવ્યો. કેશોદથી મને અહીંયા કીધું હતું કે ભાઈ કે સરપંચના સહી અને સિક્કા લેવાના છે. એટલે હું સરપંચમાં આવી ગયો. સરપંચે મને કીધું બપોર પછી 3 વાગે આવજો. એટલે 3 વાગી ગયો. 3 વાગ્યા પછી પાછું એને કીધું કે 5 વાગે આવજો. એટલે 5 વાગી ગયો. પછી મને કીધું કે હાંજક ઢુકડા આવજો. એ કે કરી દે. પછી હું હાંજકનો હું એને ઘરે ગયો ને તો એની મારી ઉપર છે ને મારી પાસે પૈસા માંગ્યા હતા 500-700 રૂપિયા. કે એટલા તો હોય તો હજી કે હું સહી સિક્કા કરી દઈ. પછી મેં એને પૈસાની ના પાડી ને તો એની એને એનો છોકરો હોય ને મારી ઉપર લાકડી લઈને મને મારવા દોડ્યો હતો અને મારી ઉપર ગુનો દાખલ કર્યો. આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના અમીરગઢના ખાટી સિત્રા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ધરણા પર છે. વિદ્યાર્થીઓને વાલીઓ કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેઠા 171 વિદ્યાર્થીઓ સામે 3 જ શિક્ષકો હોવાથી વાલીઓમાં પણ રોષ. શાળામાં માત્ર 1 જ ઓરડો છે અને શિક્ષકોની અછત અને શાળામાં બેસવાની સુવિધા ન હોવાથી નારાજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે અસર તેવું વાલીઓનું કહેવું છે. આદિવાસી વિદ્યાર્થીઓને નથી મળતું દૂધ સંજીવની યોજનાનો. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરવાનો દાવો કરતી સરકારની પોલ અહીંયા ખુલવા પામી છે. સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચુક્યા છે. અલ્કેશ, બનાસકાંઠાના અમીરગઢના ખાટી સિત્રા શાળાના વિદ્યાર્થીઓ ધરણા પર છે અને ક્યાંક કહી શકાય કે વાલીઓ પણ રોષે ભરાયા છે. શું કહેવું છે પહેલા તો વાલીઓ અને વિદ્યાર્થીઓનું? જીગર, અમીરગઢના ખાટી સિત્રા પ્રાથમિક શાળાના 171 વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પાલનપુર કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેઠા છે. ખાસ કરવામાં આવે તો ખાટી સિત્રા જે પ્રાથમિક શાળા છે તે આદિવાસી વિસ્તારની અંદર શાળા છે અને મોટાભાગના જે આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તે પહાડોની અંદરથી ચાલતા છે તે ખાટી સિત્રા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવે છે. પરંતુ આ સ્કૂલની અંદર ફક્ત 1 જ ઓરડો છે ને ધોરણ 1-8ના 171 જેટલા વિદ્યાર્થીઓ છે તે ભણી રહ્યા છે. જેના કારણે ઉનાળો ચોમાસું કે શિયાળો હોય આ વિદ્યાર્થીઓને મજબૂર વશ બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે જેના કારણે તેમના અભ્યાસમાં ખલેલ પહોંચે છે. તો મહત્વની વાત એ છે કે આ સ્કૂલની અંદર 1-8 ધોરણ હોવા છતાં પણ 3 જ વિદ્યાર્થી શિક્ષકો છે જેના કારણે વિદ્યાર્થીઓને એકબીજાના ક્લાસમાં ભેગા બેસવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ છે તે થઈ શકતો નથી. આ સિવાય જે સરકારની સંજીવની દૂધ યોજના છે તે યોજનાનો પણ આ ગરીબ આદિવાસી લોકોને લાભ મળતો નથી જેના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે વાલીઓ છે તે વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીના પ્રટાંગણમાં બેઠા છે અને અહીંયા જે વિદ્યાર્થીઓ છે ખુદ અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી તેઓ ધરણા પર બેસશે. જીગર જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.